હાલ મહત્વપૂર્ણ સમાચારો સામે આવ્યા છે. શ્રીનગરથી ગૃહમંત્રી રાજનાથ સિંહ બેઠક કરી રહ્યા છે. જમ્મુ કાશ્મીરના રાજ્યપાલ અને અન્ય અધિકારીઓ સાથે આતંકી હુમલાની ઘટના અને સુરક્ષા અંગે આ બેઠકમાં ચર્ચા કરવામાં આવી રહી છે. આપને જણાવી દઈએ કે ગૃહમંત્રી રાજનાથ સિંહ આજે આ પહેલા દિલ્હીમાં સીસીએસની બેઠકમાં પણ ઉપસ્થિત રહ્યા હતા. તેમાં શું પગલાં લેવા તે બાબતે ચર્ચા થઈ. ત્યારબાદ તેઓ શ્રીનગર આવ્યા. ગઈકાલથી જ તેમનું શ્રીનગર આવવાનું નક્કી હતું. હાલમાં શ્રીનગરમાં તેઓ બેઠક કરી રહ્યા છે. આ બેઠકમાં તેમની સાથે જમ્મુ કાશ્મીરના રાજ્યપાલ સાથે જ અન્ય અધિકારીઓ, જેમાં સેનાના અધિકારીઓ પણ છે, સીઆરપીએફના અધિકારીઓ પણ છે, તે તમામ અધિકારીઓ ઉપસ્થિત છે. અને તેમની ઉપસ્થિતિમાં આ મહત્વપૂર્ણ બેઠક ગૃહમંત્રી રાજનાથ સિંહ દ્વારા કરવામાં આવી રહી છે. આતંકી હુમલાની ઘટના અને સુરક્ષા અંગે આ બેઠકમાં મુખ્યત્વે ચર્ચા કરવામાં આવી રહી છે. અને ત્યારબાદ ગૃહમંત્રી રાજનાથ સિંહ આવતીકાલે દિલ્હી જશે. અને દિલ્હી જઈને ઓલ પાર્ટી મીટ થઈ શકે છે, જે રીતે અરુણ જેટલીએ જણાવ્યું હતું તે મુજબ. અને ત્યારબાદ કોઈ છેલ્લો નિર્ણય કેન્દ્ર સરકાર તરફથી લેવામાં આવી શકે છે કે આખરે પાકિસ્તાનને જવાબ કેવી રીતે આપવો, કેવી રીતે પાકિસ્તાને જે નાપાકી કરી છે ત્યારબાદ તેનું મોઢું બંધ હવે કરવાની જરૂર છે. કારણ કે પાકિસ્તાન કે જે આર્થિક રીતે બદહાલ થઈ ચૂક્યું છે, આર્થિક રીતે બાંગ્લાદેશ કરતા પણ પાછળ જતું રહ્યું છે, તે તેની આતંકી ગતિવિધિઓમાંથી ઊંચું નથી આવતું. અને હવે પાકિસ્તાનની કમર તોડવાનો સમય આવ્યો છે, જેના માટે ભારત સરકાર કટિબદ્ધ છે. અને ભારત સરકારે પગલાં પણ ઉઠાવ્યા છે, તે માટે તૈયારીઓ પણ હાલમાં ચાલી રહી છે. વિદેશ મંત્રાલય પાકિસ્તાનને આખી દુનિયામાંથી અલગ થલગ પાડવા માટેની તૈયારીઓ કરી રહ્યું છે. તો બીજી બાજુ ગૃહ મંત્રાલય તેમજ ત્રણેય સેનાના વડા એનએસએ અજિત ડોભાલ, તે તમામ લોકો સેનાના મોરચે પાકિસ્તાનને કેવી રીતે જવાબ આપી શકાય તે માટેની તૈયારીઓ કરી રહ્યા છે. હાલમાં શ્રીનગરમાં મહત્વપૂર્ણ બેઠક જે મળી રહી છે તેના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, જેમાં રાજનાથ સિંહ ગૃહમંત્રી ઉપસ્થિત છે, સાથે જ જમ્મુ કાશ્મીરના રાજ્યપાલ પણ ઉપસ્થિત છે અને તમામ અધિકારીઓ ઉપસ્થિત છે. હાલમાં પિયુષ ગોયલ દ્વારા પ્રતિક્રિયા સામે આવી રહી છે. ઉન વીર જવાનો કે પરિવારો કો સંવેદના દેના ચાહતે હમારા શોક પરિવારો કે સાથે ઓર વાસ્તવ મેં ઇસ પ્રકાર કે ઘિનોને હરકત કરને વાલો કો ના હમારે જવાન માફ કરેંગે ના ઇસ દેશ કી જનતા માફ કરેંગે ઓર કડે સે કડા જવાબ દેંગે. યે સરકાર કા દ્રઢ નિર્ણય ઓર ફેસલા હૈ. પરંતુ જૈસે મુંબઈ મેં જબ આતંકવાદી હમલા હુઆ થા, મુંબઈ થમા નહીં થા, મુંબઈ રુકા નહીં થા, ઓર મુંબઈને દ્રઢ સંકલ્પ લિયા થા કે હમ સબ ઇસ પ્રકાર કી ગતિવિધિઓ કો બલ નહીં દેને દેંગે. ઓર અગલે દિને હમ સબ કામ પે પહોંચ ગયે થે. મેં સમજતા હું ઇસી પ્રકાર સે ભારત કે જનતા તેજ વિકાસ ઓર પ્રગતિ કે માર્ગ પે લગાતાર ઇસ દેશ કો આગે બઢાતે રહેગી ઓર હમારે જવાન હમારી સીમાઓ કો સુરક્ષિત રખતે રહેગી. તો રેલમંત્રી પિયુષ ગોયલ દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી અને તેમણે સીધી રીતે કહ્યું છે કે જવાબ જરૂરથી પાકિસ્તાનને આપવામાં આવશે, સેના તરફથી ઉપરોક્ત જવાબ પાકિસ્તાનને આપવામાં આવશે. પરંતુ ભારતનો જે વિકાસના પથ પર ભારત ચાલી રહ્યું છે તે વિકાસના કામો નહીં અટકે, વિકાસના કામ ચાલ્યા જ કરશે. અને તેથી જ આજે વંદે ભારત એક્સપ્રેસનું પ્રધાનમંત્રી મોદીએ લીલી ઝંડી બતાવી, પણ તે કાર્યક્રમમાં કોઈ પ્રકારનું ડેકોરેશન નહોતું કરવામાં આવ્યું, સાજ શણગાર નહોતા કરવામાં આવ્યા, માત્ર ને માત્ર કાર્યક્રમ કરવામાં આવ્યો અને એક્સપ્રેસ ટ્રેનને લીલી ઝંડી બતાવવામાં આવી. અને તે જ રીતે ભારત દેશનો વિકાસ નહીં અટકે, વિકાસ નહીં રૂંધાય, ભારત કામ કરતું જ રહેશે. પણ સાથે સાથે ભારતીય સેના કે જેમને છૂટો દોર આપવામાં આવ્યો છે તેઓ પાકિસ્તાનને જવાબ પણ આપશે. કેવી રીતે જવાબ આપવો, તેના માટે કેવા ઓપરેશન્સ કરવા, તે તમામ બાબતો કેન્દ્ર સરકાર નક્કી કરશે ત્રણેય પાંખના સેનાના વડાઓ સાથે ચર્ચા કર્યા બાદ. ત્યારે ગ્રાઉન્ડ ઝીરો